નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં વિષય અંગ્રેજીમાં પાંચમા યુનિટમાં આગળ વધીશું તમે તમારી નવનીત ઇંગ્લિશ પ્રાઇમર બુકમાં પેજ નંબર ઓગણપચાસ કાઢશો અહી જુઓ આપણે અગાઉ બેડ અને ડેડ આ લાઈનો વાળા સ્પેલિંગ જોઈ ગયા છીએ આજે આપણે આગળના સ્પેલિંગનો અભ્યાસ કરીશું કે જેમાં આવે છે એ સ્વર આપણી પાસે કુલ કેટલા સ્વર છે પાંચ ખૂબ જ સરસ હવે એ પાંચ સ્વરના મને નામ કહો એ ઓ આઈ ઈ અને યુ અને હવે એ કહો આપણે કયા સ્વર વિશે અત્યારે ભણીએ છીએ આપણે ઐશ્વર વિશે ભણીએ છીએ અને તેના સ્પેલિંગ વિશે ભણીએ છીએ સ્પેલિંગ વાંચીએ એફ એફ એ એ ડી જેનો ઉચ્ચાર થશે ફે અને ડી નો ઉચ્ચાર ડ એફ એ ડી ફેડ પછી જુઓ એફ એ જી એફ એ જેનો ઉચ્ચાર ફેગ અને જી જીનો ઉચ્ચાર ગ એફ એ જી ફેગ પછી જુઓ ડી એમ ડી એ જેનો ઉચ્ચાર ડે અને એમ એમનો ઉચ્ચાર થશે મ ડી એ એમ ડેમ હવે અહી સ્પેલિંગ વાંચો કયો મૂળાક્ષર છે સી એ એન સી એ જેનો ઉચ્ચાર કે અને એનો ઉચ્ચાર થશે ન સી એ પછી છે સી એ પી સી એ જેનો ઉચ્ચાર કે અને પી પી નો ઉચ્ચાર સી એ પી કેપ ટી એ જેનો ઉચ્ચાર થાય છે ટે અને પી નો ઉચ્ચાર થશે પા ટી એ પી ટેપ હવે પછીનો સ્પેલિંગ જુઓ પી એ ટી પી એ જેનો ઉચ્ચાર પે અને છે નો ઉચ્ચાર શું થશે કહો મને ટી નો ઉચ્ચાર થાય છે ટા પી એ ટી પેટ હવે પછી ના સ્પેલિંગ નો અભ્યાસ કરીએ બાળ મિત્રો અહીં જે હું સ્પેલિંગ નો અભ્યાસ કરાવું છું તે તમારે હોમવર્કમાં તમારી બુક બુકમાં લખવાના રહેશે માત્ર આટલા સ્પેલિંગ અને તેના ઉચ્ચાર હવે અહીં જુઓ એચ એ ડી એચ એ જેનો ઉચ્ચાર હે અને ડી નો ઉચ્ચાર ડ એચ એ ડી હેડ પછી છે એલ એ જેનો ઉચ્ચાર લે અને જી જીનો ઉચ્ચાર થશે ગ એલ એ જી લેગ પછી છે એચ એ એમ એચ એ જેનો ઉચ્ચાર હે અને એમ એમનો ઉચ્ચાર થશે મ

નો ઉચ્ચાર ગે થાય છે અને પી પી નો ઉચ્ચાર પ જી એ પી ગેપ હવે પછી નો સ્પેલિંગ જુઓ જી એ એસ જી એ જે નો ઉચ્ચાર ગે અને એસ એસ નો ઉચ્ચાર મને કહો એસ નો ઉચ્ચાર શું થશે એસ નો ઉચ્ચાર થશે એ એસ ગેસ હવે પછીનો સ્પેલિંગ જુઓ આર એ ટી આર એ જેનો ઉચ્ચાર થશે રે અને ટી ટી નો ઉચ્ચાર થશે ટ આર એ ટી રેડ બાળ મિત્રો આટલા સ્પેલિંગ તમારે ફોર બુક માં લખવાના છે હવે પછીનો અભ્યાસ આપણે આગળના ભાગમાં કરીશું